દીવ આરોગ્ય વિભાગ દ્વારા ઈટ રાઈટ ફૂડ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વિવિધ હોટલો સંચાલક દ્વારા ફૂડ સ્ટોર બનાવી પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશ દાનવ દમણ અને દીવ પ્રશાસન તેમજ સ્વાસ્થ્ય સચિવના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માની દેખરેખ હેઠળ દીવ બંદર ચોક જેટી ખાતે ઈટ રાઈટ ફૂડ મેળાનું આયોજન આરોગ્ય વિભાગ દીવ દ્વારા કરવામાં આવ્યું, જે અંતર્ગત વિવિધ હોટલ સંચાલકો દ્વારા ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા, જેમાં પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું. ઉપરાંત મુલાકાતીઓ માટે પોષણ આહાર વિશે માર્ગદર્શન, હેલ્થ સ્કિનિંગ અને યોગા દ્વારા સ્વાસ્થ્ય જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કેવાય સુલતાન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સરકારી હોસ્પિટલ ડૉક્ટર અજય શર્મા, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર રોહિત સોલંકી, દીવ હોટેલ એસોસિએશનના ઉપપ્રમુખ નસરુદ્દીન જીવાણી, ડૉક્ટર હરેશ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ ઈટ રાઈટ ફૂડ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ પ્રસંગે દીવ હેલ્થ ઓફિસર ડૉક્ટર કેવાય સુલતાનના જણાવ્યા મુજબ લોકો યોગ્ય આહાર અને પોષણયુક્ત આહાર તરફ વરે, યોગાને રોજિંદી જીવનચર્યામાં સમાવિષ્ટ કરે અને તંદુરસ્ત આહાર વિહાર દ્વારા કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી દૂર રહે તેમજ તે સમજ કેળવવાના હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દીવ ફૂડ ઇન્સ્પેક્ટર રોહિત સોલંકી અને હેલ્થ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત હોટેલ રસલ રિસોર્ટ, હોટલ કોસ્ટમાર, રેમ્બો રિસોર્ટ, રસોઈ કૃષ્ણા બીચ રિસોર્ટ, મહેશ્વરી અપાર એમિગોસ પામ્સ અને સ્થાનિક બંદર ચોક ફૂડ વિક્રેતાઓ દ્વારા સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. મીનાક્ષી કડવી, જડેશ ટીવી, દીવ. આજે અમે અહીંયા હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી રાઈટ ઈટ રાઈટ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજે 29/5/2022 આ કાર્યક્રમ 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કરવામાં આવે છે. આ કાર્યક્રમ દાદરાનગર હવેલી, દમણ અને દીવ ત્રણેય પ્રદેશની અંદરમાં થઈ રહ્યો છે. અહીંયા દીવની અંદરમાં જુદી જુદી હોટલો દ્વારા સ્ટોલ નાખવામાં આવેલા છે, સાથે A1 લારી એસોસિએશનમાં કુલ 30 લારીઓ દ્વારા અહીંયા સ્ટોલ નાખવામાં આવેલા છે. આ સ્ટોલની અંદરમાં જુદી જુદી ખાદ્ય પદાર્થની વસ્તુઓ વેજ તેમજ નોન વેજ ગામના લોકોને તેમજ ગામને એટલે કે જે પ્રવાસીઓ અહીંયા આવે છે તેમને પીરસવામાં આવશે. સાથે સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા સ્ટોલ નાખવામાં આવેલા છે. આ સ્ટોલની અંદરમાં એક યોગા દ્વારા શું ફાયદા થાય છે તે જણાવવા માટેનો એક સ્ટોલ નાખવામાં આવેલો છે. સાથે સાથે BMI માપવા માટે, હેલ્થ સ્ક્રીનિંગ કરવા માટે, સ્વાસ્થ્યને પરીક્ષણ કરવા માટે સ્ટોલ નાખવામાં આવેલા છે. આ સ્ટોલ દીવના લોકો તેમજ પ્રવાસીઓ દરેક જણા માટે ખુલ્લા છે. આના દ્વારા જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ લોકો ખાય છે તેમાંથી તેઓ શું પ્રાપ્ત કરી શકે, ખાદ્ય પદાર્થ ક્યાં ખાદ્ય પદાર્થ ખાવાથી રોગો ઉત્પન્ન થાય, આ દરેક બાબતોની જાણકારી મેળવી શકાય છે. આ કાર્યક્રમ દીવની અંદરમાં કરવામાં આવે તો દીવના લોકોને પણ આ વિશેની જાગૃતિ મળે. સાથે સાથે એવો પણ સ્ટોલ અહીંયા રાખવામાં આવેલો છે કે કોઈ પણ વસ્તુ, ખાદ્ય પદાર્થની વસ્તુ કઈ રીતે પ્રિપેર કરી શકાય, એનો પ્રોસેસિંગ કઈ રીતનું થાય એ પણ અહીંયા દર્શાવવામાં આવનાર છે. તો દરેક આજરોજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દીવ દ્વારા ઈટ રાઈટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી હોટલ અને સ્ટોલમાં ભાગ લઈ રહ્યો છે. અને આનો મેઇન ઉદ્દેશ એવો છે કે ભાઈ દીવમાં જે હોટલો આવેલી છે એમાં પ્રવાસીઓને સ્ટોલના માધ્યમથી ખબર પડે કે કઈ હોટલમાં કયું ખાદ્ય પદાર્થ મળે છે અને કઈ કઈ વાનગીઓ મળે છે. અને અમે પ્રશાસનને ખૂબ આભાર માનીએ છીએ કે આવા જે આયોજન કરેલું છે એમાં એના માધ્યમથી ટુરિસ્ટ લોકોને પણ ફાયદો થશે અને હોટલના માલિકોને ફાયદો થશે. તેથી હું તે લોકોનો આભાર માનું છું. અને આજ રોજ આજે ઈટ રાઈટ મેળાનું આયોજન કરવામાં
5 થી લઈને રાતના 9 વાગ્યાનો સુધી છે અને દીવમાં ટુરિસ્ટ પણ ઘણી ખાશે છે, તો તમને પણ બહુ લાભ થશે. આભારી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એક કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને, ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG
જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.